મીરા રોડના શાંતિનગર સેક્ટર નંબર 6માં એક ગુરુદ્વારા છે. પ્રવૃત્તિના લીધે આજુબાજુના રહેવાસીઓને ઘણી તકલીફ થાય છે. ગુરુદ્વારામાં સવારે 6:30 થી 8 વાગ્યા સુધી ભજન કીર્તન ચાલે છે. નગરપાલિકાની ફૂટપાથ જે રાહદારીઓ માટે હોય છે એના ઉપર ફૂલના કુંડાઓ રાખેલા છે. લંગર પછી રોડ ઉપર બારે બધો કચરો રાખી મૂકે છે જે ઘણા દિવસે સુધી પડી રહે છે અને કઠિત બાંધકામ કરેલું છે. એનો કાથમાર બાર પડેલો છે. આ બધા કારણોને લીધે લોકોને ખૂબ તકલીફ પડે છે. આ માટેના પાલિકામાં અનેક ફરિયાદ કર્યા બાદ પણ કંઈ નથી થતું. મારું નામ શોભા છે અને અમને ઘણી તકલીફ થાય છે. ગુરુદ્વારાના હિસાબે જે સવારના પોરમાં 6:30 થી લઈને 7:30 પોણા 8 સુધી એમનો કાર્યક્રમ હોય છે અને એ કાર્યક્રમમાં એકદમ તકલીફ ભર્યો હોય છે. જોર જોરથી અવાજ. આ લોકો લેટર આપેલા ત્યારે અમે લોકોએ સાઈન આપેલી પણ આવી રીતે પર્સનલી કોઈ ટીવીવાળા કે આવી રીતે આવ્યા નહોતા એટલે એવું કંઈ અમે આપ્યું નથી. એટલે મારા તરફથી તો નથી અપાયું, બીજા કોઈ આપ્યું તો ખબર નથી. પણ લેટરમાં સાઈન તો આપેલી હતી કે અમને તકલીફ થાય છે. અને એટલો મોટો સ્ટાર્ટિંગમાં લોકો અવાજ રાખે છે કે અવાજના હિસાબે કોઈ બીમાર હોય કાં તો કોઈ ભણતું કરતું હોય તો એ વ્યક્તિ કરી નથી શકતું. ને એ લોકો લે છે ટાઈમ બિંગ, એ લોકો જયારે કઈ પ્રોબ્લેમ થાય ત્યારે લે છે, પછી નથી લેતા. ઘણી વાર બધા કમ્પ્લેન કરે છે પણ એનો કોઈ ઈલાજ જ નથી ને એટલા જ પૂરતું હોય છે. કમ્પ્લેન એટલા પૂરતી જ હોય છે. હા, એમ જે લોકોને આજે તકલીફ થઈ રહી છે જ્યારે જુઓ ત્યારે લોકોનું કન્સ્ટ્રક્શન વર્કમાં અમને આજુબાજુવાળાનું અમારું ઇવન એટલે સુધી કે અમારું બિલ્ડિંગ જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે વાઇબ્રેશન થતું હોય છે, તોડફોડ થતું હોય છે ત્યારે. અને કોન્સ્ટન્ટ બપોરના આખી બપોર કે સાંજ એક સરખું એ લોકોનું ચાલતું હોય છે. ત્યારે રિક્વેસ્ટ કરીએ ત્યારે થોડી વાર બંધ કરીએ તો એકાદ દિવસ પૂરતું જ, પછી બંધ નથી કરતા એ લોકો કામકાજ પોતાનું કે ભાઈ સાંજ ના કરો કે તમે બપોરના 2 કલાક બંધ રાખો, તે લોકો એ પ્રમાણે નથી કરતા. એના માટે અમે લોકોએ ઘણી વાર કીધું છે કે તમે બપોરને એટલીસ્ટ 2 કલાક બંધ કરો અને એક સરખું કામ ચાલે. એવું નથી કે હમણાં કર્યું ને પતી ગયું, હજુ 2 મહિના નહીં થાય તો પાછું નવું કંઈ ઊભું કરે છે ને. અહીંયા પાર્કિંગ ગેટની સામે પાર્કિંગ થાય છે ગાડીઓ બધી, પછી આપણે સન્ડેના દિવસે આપણે કોઈ માંદું પડ્યું હોય તો રિક્ષા નથી આવતી, આખો બ્લોક કરી નાખે છે રસ્તો. એ થોડું અમને અડચણ લાગે છે. સવારે અવાજ પણ આવે છે. હવે એ તો હવે આપણા કોઈ ધર્મના કોઈના ધાર્મિક કામમાં આપણે એ તો આપણે એ નહીં કરી શકીએ ડિસ્ટર્બ, પણ આ પાર્કિંગની અને આ રસ્તો આખો લોક કરે છે એ થોડો બંધ કરાવો એ લોકો પાસે. આપી છે મેં અંદર પણ જઈને કીધું છે, મારી ગાડી નથી નીકળતી સન્ડે, બધા આપણે ગેટની સામે જ પાર્ક કરે છે, રિક્વેસ્ટ કરે છે પણ કોઈ સાંભળતું નથી, કોઈએ કાઢ્યું નથી. કચરાનો બી પ્રોબ્લેમ થાય છે કારણ કે જમી જમીને બધો કચરો પણ એ લોકો અહીંયા રોડ ઉપર જ નાખે છે અને અનલીગલી કન્સ્ટ્રક્શન કરી નાખ્યું છે. ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર બંને કરી નાખ્યા છે અને સવારના અને હવે તો મેરેજ માટે પણ એ લોકો આપે છે અને આખો દિવસ એ લોકોનો ત્રાસ હોય છે. સવારથી જે 5 વાગ્યાથી ચાલુ થાય છે એ ઠેર રાતના 12-1 વાગ્યા સુધી ચાલુ જ હોય છે એ લોકોનું. એટલો અવાજ સંગીતનું હોય છે, પછી અમે લોકો બધા કહેવા જઈએ એને પણ તો પણ એ લોકો સાંભળતા નથી. એ લોકો તો કહે છે કે અમે અમારી રીતે જ બધું કરશું. આ કન્સ્ટ્રક્શન જ્યારે ચાલુ થયું ત્યારે પણ અમે લોકોએ કીધું એ લોકોને કે આ ફર્સ્ટ ફ્લોર જે તમે કરો છો એ રોંગ છે, અમારા તરફ અહીંયા અંધારું અને એ બધું પડશે. તો એ લોકો એમ કહે છે કે અમે લોકો ફર્સ્ટ ફ્લોર જ કરશું, અમે લોકો અહીંયા પેક બીક નહીં કરશું એમ. પણ ફરીથી એ લોકોએ સેકન્ડ ફ્લોર બી કરી રાખ્યો છે એ લોકોએ. તો અત્યારે અમને લોકોને પાછળવાળાને એટલો ત્રાસ છે કે ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ અને અત્યારે એને બિલ્ડિંગ ઢંકાઈ ગઈ છે, નથી હવા ઉજાસ નથી કાંઈ જ નથી અને આખો દિવસે લાઇટ અને એ બધું ચાલુ.